ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? સ્વનિર્ભર પ્રાથમિક શાળામાંથી ફરી એકવાર ધોરણ 5ની અંદર પર્યાવરણ વિષયની વિડીયો લઈને આપણી સમક્ષ હાજર છું. આપણે 1 થી 60 પાઠ પૂર્ણ થઈ ગયા છે. હવે આજે આપણે જોઈશું 8મો પાઠ. 8મો પાઠ છે આપણો મચ્છર, રોગો અને સારવાર. આ પાઠની અંદર મચ્છર વિશે આપણે શીખવાનું છે કે મચ્છરથી થતા રોગો અને એના માટે સારવાર માટે આપણે શું કરીશું એ આ પાઠની અંદર શીખવાનું છે. તો ચાલો શીખવાની શરૂઆત કરી દઈએ. અહીંયા આગળ આપ્યું છે કે 4 મિત્રો છે, હરપ્રીત, વિપુલ, નિશા અને આરતી. આ 4 મિત્રો વાત કરી રહ્યા છે. શું વાત કરે છે? ચાલો આપણે જોઈ લઈએ. હરપ્રીત અહીંયા પહેલાં લખ્યું છે કે લોહીની તપાસ. વિપુલ, આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો, હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. હરપ્રીત કહે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ રમ્યો હોઈશ. વિપુલ કહે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે છે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી. હરપ્રીત કહે, લોહીની તપાસ કેમ? તે ઘણો દુઃખદાયક હશે. વિપુલ કહે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. નિશા કહે, પણ મેલેરિયા તને મચ્છર કરડવાથી જ થાય. હરપ્રીત કહે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. નિશા કહે, કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી જ ફેલાય છે. આરતી કહે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. વિપુલ કહે, તેમનામાં થોડો તફાવત તો હોય જ છે. એટલે કે બાળ મિત્રો, અહીંયા જે 4 મિત્રો વાત કરી રહ્યા છીએ એમાં જે વિપુલ હોય છે એ વિપુલ બહુ દિવસ પછી સ્કૂલે જાય છે, બરાબર? એટલે એને એના બધા ફ્રેન્ડ પૂછે છે કે કેમ મોડું, કેમ આટલા દિવસ ક્યાં હતો, બહુ મજા કરી હશે. તો એમાં જે હરપ્રીત હતી એ હરપ્રીત કહે છે કે તને તો બહુ મજા કરી હશે, તને દવા લેવાની પણ એ કરી હશે. ત્યારે વિપુલ કહે છે કે મને શું હતું, મેલેરિયા હતું, મારે લોહીની તપાસ કરવામાં આવી હતી અને લોહીનો ચેકઅપ કર્યો એટલે પછી ખબર પડી કે મને મેલેરિયા હતું એમ. એટલે પછી નિશા એને સમજાવે છે કે મેલેરિયા તો મચ્છરના કરડવાથી થાય છે અને અમુક પ્રકારના મચ્છરોથી જ મેલેરિયા ફેલાય છે. જ્યારે આરતી કહે છે કે બધા જ મચ્છર કેવા હોય છે, એક સરખા હોય છે, પણ પછી વિપુલ કહે છે કે બધા મચ્છર એક સરખા હોતા નથી, અમુક કેટલાક મચ્છર એવા હોય છે જેનાથી જ મેલેરિયા થાય છે, દરેક પ્રકારના મચ્છરથી મેલેરિયા થતા નથી. આગળ જુઓ બાળ મિત્રો કે અહીંયા જુઓ લોકો લોહીની તપાસ કેવી રીતે થાય છે. તો તપાસ માટે જુઓ કે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું છે, બરાબર? કે આ કાચની સ્લાઇડ છે, દેખાય છે તમને? આ કાચની સ્લાઇડ પર શું લીધું છે કે આંગળીમાંથી લોહી લેવામાં આવ્યું છે અને લોહી લીધા પછી શું કરવામાં આવે છે કે જે આ માઇક્રોસ્કોપ આવે છે એ માઇક્રોસ્કોપની અંદર આના ઉપર દવા મૂકી અને ચેક કરવામાં આવે છે અને તેનાથી ખબર પડે છે કે ખરેખર મેલેરિયા છે કે નથી. એટલે કે તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું અને મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે, બધા મચ્છરથી એ ફેલાતું નથી, જે માદા એનોફિલિસ મચ્છર હોય છે એનાથી જ મેલેરિયા ફેલાય છે. અહીંયા લખ્યું છે કે ડૉક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે, લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. એટલે બાળમિત્રો, માઇક્રોસ્કોપ પણ જુદા જુદા પ્રકારના આવતા હોય છે કે જે લેબોરેટરીની અંદર મૂકવામાં આવતા હોય છે કે જેનાથી તમે નાનામાં વનની વસ્તુ જે નરી આંખે તમે જોઈ શકતા નથી એ તમે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકો છો. આગળ છે કે નિશા કહે છે, તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ કહે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડી કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યું હતું?
નિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે જાણી શકે છે? તને મેલેરિયા છે, શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? એટલે બાળ મિત્રો, જ્યાં મચ્છર કરડ્યો હોય ત્યાંથી નહીં, પણ તમને અહીંયા આગળ બતાવ્યું કે આવી રીતે હાથની આંગળી પરથી શું કરવામાં છે, લોહી લેવામાં આવે છે. કારણ કે આપણા શરીરની અંદર જો કદાચ મેલેરિયાના લક્ષણ હોય તો આપણા લોહીની અંદર ભળી જતા હોય છે અને એનાથી આપણને ખબર પડતી હોય છે કે આપણને મેલેરિયા છે કે નહીં. આગળ શોધી કાઢો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો કે જેમને મેલેરિયા થયો હોય? બાળ મિત્રો, તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારા ઘરમાં પણ કોઈકને મેલેરિયા થયો હોય, બરાબર, તો તમે જોઈ શકો, જાણી શકો છો. તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો? તો જો એમને મેલેરિયા થયો હોય તો શું કે એમને ઠંડી લાગે, તાવ આવે, આ બધા શું છે, મેલેરિયાના લક્ષણ છે. અને એના લીધે પછી જો એમને લેબોરેટરીમાં ચેક કરાયું હોય તો એમને લેબોરેટરી પરથી ખબર પડે કે શું એમને મેલેરિયા છે કે નહીં, તો એમને ખબર પડે. તમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો? તો બાળમિત્રો, જ્યારે આપણને મેલેરિયા થાય ત્યારે શું આવે, આપણને ઠંડી લાગે, તાવ આવે, માથું દુખે, હાથ પગ દુખે, આવા બધા આપણને શું એના લક્ષણો જોવા મળતા હોય છે, જેનાથી આપણને ખબર પડતી હોય છે કે કદાચ મેલેરિયા હોઈ શકે છે. આગળ છે કે મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે? આપણને ખબર છે કે મચ્છરના કરડવાથી એક તો કયો રોગ થાય, ડેન્ગ્યુનો રોગ થાય, એક મેલેરિયાનો રોગ થાય, બીજો એક છે ચિકનગુનિયાનો રોગ પણ મચ્છરના કરડવાથી થતો હોય છે. આગળ છે, કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે? તમારા મતે આવું કેમ થયું? આપણને ખબર છે કે વધારે પ્રમાણમાં મચ્છર આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે છે કે જ્યાં વરસાદ વધારે હોય. તો આવું કેમ થયું? કારણ કે ચોમાસાની ઋતુમાં શું હોય કે જ્યાં ત્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા હોય, પાણી હોય, બરાબર, ગંદકી હોય, આ બધી જગ્યાએ મચ્છરનો ઉપદ્રવ જલ્દી વધે છે અને મચ્છર જલ્દી ઉત્પન્ન થતા હોય છે. એવું કહેવાય છે કે મચ્છર પાણીની અંદર પોતાના ઈંડા મુક્ત હોય છે અને આવી જે ખાબોચિયા ને એવું બધું ભરેલું હોય છે કે એની અંદર મચ્છર પોતાના ઈંડા મુક્ત હોય છે અને એના લીધે શું થાય છે કે મચ્છર વધારે ઉત્પન્ન થાય છે. તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો? તેમ તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો કે તેઓ શું કરે છે. આપણને ખબર છે કે જો મચ્છર, અત્યારે આપણે ચોમાસાની ઋતુ ચાલે છે, બરાબર, ચોમાસામાં વરસાદ પડે છે, એમ અત્યારે આપણે પણ વરસાદ પડતો જ હોય છે, તો આપણે મચ્છર ત્યાં બચવા માટે શું કરીએ છીએ કે મચ્છરથી મચ્છર મારવા માટેની જુદી જુદી અગરબત્તીઓ આવતી હોય છે, એ અગરબત્તીઓ સળગાવી, ઇવન આપણે મચ્છરદાનીનો ઉપયોગ કરતા હોય છે કે રાત્રે મચ્છર ની મચ્છરદાની બાંધી અને પછી સૂતા હોઈએ છીએ. ઘરની આજુબાજુ ચોખ્ખાઈ રાખવી જોઈએ કે જ્યાં આજુબાજુ ઘરની આજુબાજુ જો પાણીના ખાબોચિયા ભરાયેલા હોય કે પછી ગંદકી હોય તો એની શું રાખવાની, આપણે સફાઈ કરવાની, જેનાથી મચ્છર ઉત્પન્ન થાય નહીં. આગળ છે કે અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે માણસને મેલેરિયા છે? જો બાળમિત્રો, અહીંયા એક રિપોર્ટ આપેલો છે કે માણસને મેલેરિયા છે કે નહીં, એના માટેનો એને લેબોરેટરીનો એક ટેસ્ટ કરાયેલો છે. તો અહીંયા લખ્યું છે કે ડાક્તરી રોગ નિદાન રિપોર્ટ, ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ, એટલે કે આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટની અંદર એનો આ રિપોર્ટ કરાવેલો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ, તારીખ લખી છે 6/12/2018, નામ છે વિપુલ, 11 વર્ષનો છે, સ્ત્રી છે કે પુરુષ, તો મેલ એટલે કે પુરુષ છે. રોગની ઓળખ, એની રોગની ઓળખ શું છે? તો એ લખ્યું છે ફીવર વિથ ચિલ્સ એન્ડ રિગર્સ, એટલે કે શું, ઠંડી અને ધ્રુજારી સાથે એને તાવ છે, એટલે કે શું કે એની અંદર બ્લડ, એના બ્લડની અંદર સિમ્પટમ્સ દેખાય છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય, એટલે કે આ રીતનો રિપોર્ટ એનો એક બનાવ્યો છે. અને એની અંદર અહીંયા ડૉક્ટરે લખીને આપ્યું છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓ જોવાય છે, એટલે કે આ વ્યક્તિને શું છે, મેલેરિયા છે. આવો રિપોર્ટ તમને ડૉક્ટર પણ આપતા હોય છે. આગળ છે કે મેલેરિયા માટે દવા. હવે જો મેલેરિયા થયો હોય તો એના માટેની દવાઓ પણ શોધાયેલી છે.
તો પહેલાના સમયમાં સિંકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરને મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. એટલે પહેલાં શું કરતા હતા લોકો કે આવી કોઈ દવા હતી નહીં, એટલે કે જે સિંકોની નામનું જે વૃક્ષ આવતું હતું એ વૃક્ષની છાલનો પાવડર બનાવતા અને એને પાણીમાં ઉકાળી અને પછી પછી જે તે વ્યક્તિને મેલેરિયા હોય તેને પીવડાવવામાં આવતા હતા. હવે અહીંયા બીજો એક રોગ છે કે પાંડુ રોગ, બરાબર. એને ઇંગ્લિશમાં કહેવાય છે એનિમિયા. તો પાંડુ રોગ તે શું છે? તો અહીંયા પણ કેટલાક મિત્રો વાત કરી રહ્યા છે, લખ્યું છે કે આરતીકાએ તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુ રોગ છે એમ બતાવ્યું. વિપુલ કહે તે શું છે? આરતીકાએ ડોક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડોક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. નિશા કહે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીત કહે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસીને કહે છે તો પછી તે લોખંડ ખાધું છે કે શું? આરતી કહે અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી, પણ મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું, પછી મારું લોહ તત્વ વધી ગયું. એટલે કે બાળમિત્રો કે આપણા શરીરની અંદર લોહીની અંદર લોહ તત્વ હોય છે, બરાબર, કે જે આપણા શરીરની અંદર ખૂબ જ હોવું ખૂબ જ જરૂરી છે. જે આપણા શરીરને લાલ રંગનું જે લોહી હોય છે એ લાલ રંગનું લોહી બનાવવામાં મદદ કરે છે. એટલે કે લોહ તત્વ વધારવા માટે આપણે લીલા પાંદડાવાળા શાકભાજીને બધું ખાવું જોઈએ, જેનાથી આપણા શરીરનું લોહ તત્વ જળવાઈ રહે. અહીંયા બાળ મિત્રો કે એક લેખ આપ્યો છે કે પાંડુ રોગ, કે પાંડુ રોગ એ દિલ્હીની શાળામાં જોવા મળ્યો હતો, કે બહુ સમય પહેલાં એટલે કે 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુ રોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. એટલે કે બાળમિત્રો અહીંયા એક લેખ આપેલો છે કે દિલ્હીની શાળામાં ઘણા એવા બધા બાળકો હતા જેમાં પાંડુ રોગ જોવા મળ્યો. તો એના માટે પણ શું કરે છે કે ડૉક્ટર આવી રીતના શું કરે છે કે લેબોરેટરીનો ટેસ્ટ કરાવે છે. કે અહીંયા એક છોકરીનો આપેલો છે કે ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ ક્લિનિકલ પેથોલોજી લેબોરેટરી આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ અને કઈ તારીખે કરાવે છે કે 13/1/2019 કરાવે છે. નામ છે આરતી, 12 વર્ષની છે, છોકરી છે એટલે કે ફિમેલ છે અને એના રોગની ઓળખ છે પાંડુ રોગ એટલે કે એનિમિયા લખેલું છે. તો અહીંયા લખ્યું છે કે સામાન્ય સ્થિતિ એટલે કે નોર્મલ રેન્જ કેટલી હોવી જોઈએ. તો અહીંયા લખ્યું છે કે હિમોગ્લોબિન કેટલું છે, 8 ગ્રામ છે. જ્યારે એને 13 તારીખે આ રિપોર્ટ કરાયો તો આરતીએ તારો એનામાં હિમોગ્લોબિન કેટલું હતું, 8 ગ્રામ. ખરેખર હિમોગ્લોબિન કેટલું જોઈએ, 12 થી 16 ગ્રામ જેટલું દરેક વ્યક્તિની અંદર હિમોગ્લોબિન જરૂરી છે. આપણા શરીરની અંદર પણ હિમોગ્લોબિન 12 થી 16 ટકા હોવું જોઈએ, તો જ આપણા શરીરની અંદર લોહ તત્વ સારું એવું કહી શકાય. આ રિપોર્ટ ડૉક્ટરે એનો જોયો અને ત્યારબાદ ડૉક્ટરે એને શું કીધું કે તારે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાના, બીટ ખાવાના, ટામેટા ખાવાના, આવું જેનામાંથી લોહ તત્વ મળી રહે એવી બધી વસ્તુ એને ખાવાની કીધી. અને ત્યારબાદ જ્યારે એને રિપોર્ટ કરાવ્યો થોડાક સમય પછી, એ અહીંયા આપેલો છે કે ફરી એને રિપોર્ટ કરાયો હતો 30/6/2019ના દિવસે રિપોર્ટ કરાયો હતો. પહેલો રિપોર્ટ કરાયો હતો એને 13/1/2019 અને ત્યાર પછી 6 મહિના પછી 30/6/2019ના રોજ એને રિપોર્ટ કરાયો હતો. આરતીએ 12 વર્ષની હતી,
ફરી એનોમિયાનો રિપોર્ટ કરાયો, સામાન્ય સ્થિતિ. તેને 6 મહિના પછી રિપોર્ટ કરાયો હતો તો એનો હિમોગ્લોબિન થયો 12.5 ગ્રામ, એટલે કે 12 થી 16 ગ્રામ સ્થિતિમાં એનું 12.5 ગ્રામ, એટલે કે એનું પહેલાં કેટલું હતું? 8 ગ્રામ હતું. અને 8 ગ્રામ પછી 6 મહિના પછી એને બધું ખાવાનું ડોક્ટરે જે કીધું એ ખાધું હોય તો એનું બ્લડ કેટલું થઈ ગયું? 12.5. બરાબર, એટલે કે બાળમિત્રો આપણે પણ આવી બધી વસ્તુઓ ખાવી જોઈએ. અહીંયા લખ્યા છે કેટલાક સવાલો કે આરતીના લોહી તપાસના રિપોર્ટ જો અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તો શોધી કાઢો. તો ઓછામાં ઓછું આપણે અહીંયા જોયું તો 12 થી 16 ગ્રામ છે, એટલે કે 12 ગ્રામ તો દરેક વ્યક્તિના શરીરમાં હોવું જોઈએ. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો આરતીનું કેટલું હિમોગ્લોબિન વધ્યું? એનું 8 હતું એટલે કેટલું વધ્યું? એનું 4 ગ્રામ જેટલું વધ્યું. બરાબર, એનું 12.5 થયું એટલે કે 4 ગ્રામ જેટલું એનું લોહી વધ્યું. કેટલા મહિના લાગ્યા એને? 6 મહિના લાગ્યા, કારણ કે 13 તારીખે પહેલા મહિનામાં કરાયું હતું અને પછી એ સીધું કયે કરાવે છે? 30/6 કરાવે છે, એટલે કે 6 મહિનાની અંદર એનું 4 ગ્રામ લોહી વધ્યું. આગળ છે કે સમાચાર પત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તો પાંડુરોગથી બાળકોના આરોગ્ય પર શારીરિક અને માનસિક અસરો ઊભી થાય છે. બરાબર, અને બાળકોનું શરીર પણ કેવું થઈ જાય છે? કમજોર થઈ જાય છે. આગળ તમે જોયું તો એનામાં એવું જ લખેલું હતું, જે દિલ્હીનું હતું એનામાં લખેલું હતું કે બાળકના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. તમને કે તમારા પરિવારમાં કોઈ સભ્યને લોહીની તપાસ કરવાની જરૂર પડી હતી? ક્યારે અને કેમ? જો કદાચ તમારા પરિવારમાં આવી કોઈ તપાસ કરાવી હોય તો તમે હા લખી શકો છો. શા માટે? તો કદાચ તમને બીજી કોઈ બીમારી હોય એના માટે પણ લોહીની તપાસ જરૂરી છે. આગળ છે કે લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું? તો લોહીની તપાસથી શું શોધવામાં આવ્યું? મેલેરિયાનો રોગ હતો કે પછી પાંડુરોગ હતો, ગમે તે કોઈ પણ રોગ આપણને હોઈ શકે છે. તમારી શાળામાં આરોગ્ય તપાસ કરવામાં આવે છે? તમને ડોક્ટરે શું કહ્યું? તો આપણી શાળામાં આરોગ્યની તપાસ થતી હોય છે. આપણને ખબર છે કે દર વર્ષે સરકારી હોસ્પિટલમાંથી કેટલાક ડૉક્ટર આવે છે અને આપણને શું તપાસ કરતા હોય છે, અને એના પરથી આપણને કેટલીક વખત કહેવામાં આવે છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ પણ છો અથવા તો કોઈ બીમાર હોય તો એને શું કરવામાં આવે છે? દવા આપવામાં આવતી હોય છે. આગળ છે કે ડૉક્ટર અથવા તો વડીલને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો લોહ તત્વવાળો ખોરાક આપણે દરરોજે ખાવો જોઈએ, કે લીલા પંદળાવાળા શાકભાજી, બીટ, ગોળ, આમળા, ટામેટા, આ દરેકે દરેક વસ્તુ આપણે ખાવા જોઈએ. તો બાળમિત્રો, આજની વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. ફરીની નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહેજો, સેફ રહેજો. નમસ્કાર.